ઉતરાણી કરીએ તો હાલ સમાચાર. હરણી તળાવ દુર્ઘટના આવી રહ્યા છે તેના સીસીટીવી સામે આવ્યા. હરણી લેક ઝોનમાં વિદ્યાર્થીઓના પ્રવેશનો વિડિયો સામે આવ્યો છે. હરણી લેક ઝોનમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ સીસીટીવીમાં દેખાયા. આપણે જણાવી દઈએ કે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 14ના મોત થયા છે. તમે સીસીટીવીમાં જોઈ શકો છો તેમ વિદ્યાર્થીઓ એક બાદ એક લાઇનસર જતા દેખાઈ રહ્યા છે. પ્રવાસ પહેલાંના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ વિદ્યાર્થીઓએ સપનાએ પણ નહોતું વિચાર્યું કે જે પ્રવાસ તેઓ કરી રહ્યા છે તે તેઓના અંતિમ પ્રવાસ હશે, માતમમાં ફેરવાઈ જશે. 14 લોકોના મોત થયા છે, જેમાં 12 વિદ્યાર્થીઓ છે અને 2 શિક્ષક છે. હરણી લેક ઝોનમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. દુર્ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે, જેમાં 12 વિદ્યાર્થી છે અને 2 શિક્ષક છે. હરણી લેક ઝોનમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ સીસીટીવી કેમેરામાં દેખાયા. આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો તેમ વિદ્યાર્થીઓ એક બાદ એક જતા દેખાઈ રહ્યા છે. હરણી દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. હરણી લેક ઝોનમાં વિદ્યાર્થીઓના પ્રવેશનો વિડીયો સામે આવ્યો. આ વિદ્યાર્થીઓએ સપને પણ નહોતો વિચાર્યો કે થોડા જ કલાકો બાદ તેમનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ જશે. વિદ્યાર્થીઓમાંથી કુલ 14ના મોત થયા છે, 12 વિદ્યાર્થીઓ છે અને 2 શિક્ષક છે. હરણી લેક ઝોનમાં વિદ્યાર્થીઓના પ્રવેશનો વિડીયો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. સ્કૂલ પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓમાંથી 14 લોકોના મોત થયા, જેમાં 12 વિદ્યાર્થી છે. આપણે જણાવી દઈએ કે 1-5 ધોરણમાં અભ્યાસ કરતા આ નાના ભૂલકાઓ લાઇનસર એક બાદ એક હરણી તળાવમાં પ્રવેશ કરતા આપ સીસીટીવીમાં જોઈ શકો છો. અને તેની થોડીક જ વાર એક એવી ઘટના બની કે જે ક્યારેય ના ભૂલાય. ગુજરાતના ઇતિહાસમાં આવી ઘટના ક્યારેય ના ભૂલાય. વડોદરાના હરણી તળાવમાં 14 લોકોના મોત થયા, જેમાં 12 વિદ્યાર્થીઓ હતા અને 2 શિક્ષક હતા. આપ જે ટીવી સ્ક્રીન પર સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા છો તેમાં વિદ્યાર્થીઓ એક બાદ એક લાઇનસર અંદર પ્રવેશતા દેખાઈ રહ્યા છે, જેમાં તેમની સાથે શાળાના શિક્ષકો પણ છે. આપને બતાવી દઈએ કે આ હરણી તળાવમાં અત્યાર સુધીમાં કુલ 14ના મોત થયા છે, જેમાં 12 વિદ્યાર્થી છે અને 2 શિક્ષક છે. હરણી લેક ઝોનમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. આજે એક એવી ઘટના બની છે જે ઘટનાને જોઈ ગુજરાતના દરેક માતા પિતાની આંખમાં આજે આંસુ છે. કારણ કે આ ઘટનામાં 12 નાના ભૂલકાઓના મોત થયા.